હિંદ મહાસાગરમાં ચીનની દખલગીરી વધી રહી છે જેના કારણે ભારતની ચિંતા વધી છે આ દરમિયાન ચીનનું એક જાસૂસી જહાજ માલદીવ તરફ આગળ વધી રહ્યું છે અને ભારતીય નેવીની સતત તેના પર નજર છે ભારતીય નેવીના એક અધિકારીને ટાંકીને આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ચીનનું આ જાસૂસી જહાજ જિયાંગ યાંગ વ્હોંગ જીઓ થ્રી ઇન્ડોનેશિયાના સુંદર સ્ટ્રેટ થઈને હિંદ મહાસાગરમાં પ્રવેશ્યું હતું અને હવે તે માલદીવ તરફ આગળ વધી રહ્યું છે તે માલદીવ જઈ રહ્યું છે કારણ કે શ્રીલંકાએ તેને તેના કોઈ પણ પોર્ટ પર રોકાવાની મંજૂરી આપી નથી આ જહાજ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માલદીવની રાજધાની માલેના બંદરે પહોંચી શકે છે ચીની જાસૂસી જહાજ જિયાંગ યાંગ હોંગ જીરો થ્રી અગાઉ બે હજાર ઓગણીસ અને બે હજાર વીસમાં માલી માલદીવમાં લંગારવામાં આવી ચૂક્યું છે તે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ જોવા મળ્યું છે જેના પછી ભારત પર જાસૂસીનો ખતરો વધી ગયો છે ચીન પાસે ઘણા જાસૂસી જહાજો છે ચીન આ જહાજને રિસર્ચર શીપ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં શક્તિશાળી લશ્કરી સર્વેલન્સ સિસ્ટમ છે આંધ્રપ્રદેશ કેરળ અને તમિલનાડુના ઘણા દરિયા કિનારા માલદીવ અને શ્રીલંકાના બંદરો પર આવતા ચીની જહાજોના પ્રભાવ હેઠળ આવે છે આ જહાજ દૂર ઊભા રહીને ભારતના આંતરિક ભાગો સુધીની માહિતી એકઠી કરી શકે છે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ચીનના સમર્થક હોવાનું કહેવાય છે તેમને જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે વાસ્તવમાં મોહમ્મદ મુઇઝુએ પોતાના ચૂંટણી પ્રચારમાં ઇન્ડિયા આઉટનો નારો આપ્યો જે બાદ ચીન હવે ભારતની જાસૂસી કરવા માટે માલદીવનો પ્યાદા ઉપયોગ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી